રાખીને ડિમોલેશન બંધ કરો, બંધ કરો. પક્ષપાત રાખીને ડિમોલેશન બંધ કરો, બંધ કરો. જામનગર શહેરમાં જેમ આપણે બધાએ કેટલા દિવસથી છાપાઓમાં જોઈએ છીએ, બ્રેકિંગ ન્યૂઝ પર વાંચીએ છીએ કે જે અમુક વિસ્તારોમાં ડેમોલિશનના નામે જે દબાવવાની વાત છે એ તમે બધાની ચર્ચાથી વાકેફ છો. આજરોજ અમે એ પાજરડી વિસ્તાર આખો સવારથી બંધ, બપોરે એક વાગ્યા સુધી એ વિરોધમાં બંધનું એલાન કરી અને આજે અમે સૌ સાથે મળીને કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે જે ડેમોલિશનના નામે જે દબાવવાનું કામ થાય છે તે બંધ કરવું જોઈએ. ખરેખર જામનગરને જો સારી રીતે બ્યુટિફિકેશન થાય, તેનું વિકાસ થાય એમાં અમે ક્યાંય આડે આવવા નથી માંગતા, પરંતુ કોઈ પક્ષપાત રાખવામાં ના આવે. જામનગર શહેરમાં જે માંડવી ટાવર સુધી ડીપી કપાત, માંડવી ટાવરથી હવાઈ ચોક સુધીની જે ડીપી કપાત છે જે 10 વર્ષથી મંજૂર થઈ ગયેલી છે, છતાં અહીંયા એક કાકરું પણ હલાવવામાં નથી આવતું. પરંતુ જ્યાં ડીપી કપાત તો થઈ ગયું છે ત્યાં વારંવાર એક નાનો ઓટલો પણ હોય, એક નાનો સળિયો હોય ને એ પણ કાઢી નાખે છે. તો આવા પક્ષપાત બંધ કરે એવી અમે રજૂઆત કરેલી છે. ખાસ કરીને બીજું કે જે નાના રેકડીના રેકડીવાળા પથારાવાળા વેપારીઓ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એક પથારાવાળાઓને જ્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે ત્યારબાદ જ હઠાવવા જોઈએ, પરંતુ આડેધડ ખોટી રીતે હેરાન કરીને હઠાવવામાં આવે છે તે હઠાવવામાં ન આવે તેવી રજૂઆત કરેલી છે. અને એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, તેમજ આ ગરીબ માણસોને જે વારંવાર ખોટી રીતે ડીપી કપાતના નામે હેરાન કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે. આજે અમે કોઈ આગેવાન તરીકે નહીં, પણ અમે આ તમામ લોકોના સાથીદાર તરીકે અમે અસલમભાઈ, રિઝવાનભાઈ અને અમારા સમાજના કેટલા આગેવાનો પણ બધા સાથે મળીને રજૂઆત કરવા આવેલા હતા. સાહેબે ખાતરી આપેલી છે કે કોઈ પણ પ્રકારનું પક્ષપાત કરવામાં નહીં આવે, કે આ એક જ વિસ્તારમાં જે વારંવાર ડીપી કપાતના નામે જે દબાવવામાં આવે છે એવું નહીં થાય અને આગળની કાર્યવાહી ચાલુ કરશે. શિક્ષકોની બંધી કરો.